કેમ છો દોસ્તો? ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આયનીકરણ એન્થાલ્પીની અંદર તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા ચેપ્ટરની અંદર આપણે આગળ જઈએ છીએ. એમની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા જોઈ અને આવર્તની અંદર આયનીકરણ એન્થાલ્પીની વાત કરી. હવે આજે આપણે સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીની વાત કરવાની છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે તે જોવાનું છે. તો પહેલાં તો જરાક ઇમેજિનેશન કરો, સમૂહના તત્વો જે છે કઈ રીતે આવે છે. પહેલાં સમૂહના તત્વો આપણે લખીએ છીએ, એલા એ છે, કેટલી કક્ષા છે? બે કક્ષા છે, પહેલી અને બીજી. પછી એને સોડિયમ કેટલી કક્ષા છે? ચાલો જરાક જોઈએ. સોડિયમ પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા આવી રીતે આવે છે, ખબર છે ને? આનો મુખ્ય ગુણધર્મમાં કયો હોય છે? બે હોય છે, 2s1 હોય છે. આની ઇલેક્ટ્રોન રચના કઈ હોય બહારની કક્ષાની? 3s1 સોડિયમ. પછી LiNaK પોટેશિયમ, એની અંદર 4s1 હોય છે, એટલે મુખ્ય ગુણધર્મમાં 4 હોય છે, એટલે બહારની વધુમાં વધુ કક્ષક જે છે મેક્સિમમ જે છે 4 હોય છે. તો આ રીતે હોય છે, આની અંદર 4s1 હોય છે. તો આની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન 2s માં હોય છે, અહીંયા 2s1ની અંદર હોય છે. 2s માં એક ઇલેક્ટ્રોન અહીંયા હોય છે, અંદર બે ઇલેક્ટ્રોન હોય છે. ટોટલ જો આની અંદર છે ને ટોટલ 3 ઇલેક્ટ્રોન હોય. સોડિયમ છે એટલે 11 ઇલેક્ટ્રોન હોય અને આ પોટેશિયમ છે એટલે 19 ઇલેક્ટ્રોન હોય. તો 19 ઇલેક્ટ્રોનનો આનો વહીવટ તમને ખબર છે, આમાં બે ઇલેક્ટ્રોન છે, આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે અને આની અંદર એક ઇલેક્ટ્રોન છે. આવી રીતે છે. હવે આની અંદર વહીવટ તમને ખબર છે, આમાં બે ઇલેક્ટ્રોન છે, આમાં 8 ઇલેક્ટ્રોન છે, એના પછી આની અંદર પણ 8 ઇલેક્ટ્રોન છે અને અહીંયા એક ઇલેક્ટ્રોન છે ચોથી કક્ષકની અંદર. ઇલેક્ટ્રોન રચના લખી નાખજો, તમને ખ્યાલ આવી જશે. આ તો હું ખાલી સમજાવવા માટે અત્યારે લખું છું. હવે પ્રશ્ન એવો છે કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી, પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું. આપણે ભણી જ ગયા છીએ, પરફેક્ટ તમને ખબર છે, છતાં પણ એનો મિનિંગ શું છે એ ખબર હોવી જોઈએ કે ભાઈ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી જે છે સંયોજકતા છેલ્લો ઇલેક્ટ્રોન છે દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. હવે તમને ખબર છે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા આપવી પડશે, અહીંયા ઉર્જા આપશો તો ઇલેક્ટ્રોન દૂર થશે. હવે જેટલું ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળ વધારે, આકર્ષણ બળ જેટલું વધારે તેટલી દૂર કરવા ઉર્જા વધારે આપવી પડે. ચાલો હવે તમે જ વિચારો, અહીંયા આકર્ષણ બળ કેટલું હશે, અહીંયા આકર્ષણ બળ કેટલું હશે આ બે વચ્ચે, અને આ લિથિયમની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષણ બળ કેટલું હશે, ખ્યાલ આવ્યો? તો પહેલો જ પરિબળ જે છે તમને ખબર છે, જેમ ત્રિજ્યા વધે છે તેમ કેન્દ્ર અને બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન, કેન્દ્ર અને બહારની કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે, અંતર વધે એટલે આકર્ષણ બળ ઘટે, એટલે સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય. એટલે પરમાણ્વીય ત્રિજ્યા વધે છે તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો અને વધારે ઉર્જા આપવી પડે, આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછી ઉર્જા આપવી પડે, એટલે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. બહુ સિમ્પલ લોજિક છે. એટલે પહેલી વાત કરી દેવાની પરમાણ્વીય ત્રિજ્યાની. તો તમારે વાત કરવાની છે કે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પીની વચ્ચે ગાઢ સંબંધ છે. આટલું લખવાનું છે, પછી લખવાનું છે કે જેમ પરમાણુ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે, સમૂહમાં ક્યાં જાઓ ઉપરથી નીચે તરફ જાઓ છો તેમ પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે, વધે છે, તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. આયનીકરણ એન્થાલ્પી શું થાય છે? ઘટે છે. ચાલો બીજી વાત કરવાની છે. મેં તમને કીધું તેમ મુખ્ય ક્વોન્ટમ આંકની, તમને ખબર છે અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક અહીંયા 2 છે સૌથી છેલ્લો, અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક 3 છે, અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક 4 છે. મુખ્ય ક્વોન્ટમ આંક વધે એટલે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધતું જાય એટલે આકર્ષણ ઘટતું જાય, એટલે સરળતાથી દૂર થાય. બહુ સિમ્પલ લોજિક છે. અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડે, કેમ કે નજીક છે, આકર્ષણ બળ વધુ છે. અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછી ઉર્જા આપવી પડે, કેમ કે દૂર છે, ખ્યાલ આવ્યો? એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે તેમ બીજું લોજિક બતાવવાનું છે મુખ્ય ક્વોન્ટમ આંકનું. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, ઉપરથી નીચે તરફ જતા
મુખ્ય કુંડોમાં વધે છે. અંક વધે છે એટલે કે દર વખતે દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષકમાં દાખલ થાય, આમાં બેમાં, આમાં ત્રણમાં, આમાં ચારમાં, પછી પાંચમાં, પછી છમાં, પછી સાતમાં એકદમ નીચે આવશે. ખ્યાલ આવ્યો તમને? આ અંક વધે છે, મુખ્ય કુંડોમાં વધે છે. તેમ કેન્દ્રનો ધનવીજભાર, કેન્દ્રનો ધનવીજભાર વીજભાર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે અંતર વધે છે. તમારે આખું લખવાનું છે, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે અંતર વધે છે, અંતર વધે તેમ આકર્ષણ બળ ઘટે છે અને આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. એટલે કે અંતર વધે તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. અને સૌથી મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ જે છે તે ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે, તેની વાત કરીએ હવે. કે તમે હવે મને કહો કે અહીંયાથી ઉપરથી નીચે જઈએ તો આમ કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? અહીંયા 3 પ્રોટોન છે, અહીંયા 11 પ્રોટોન છે કેન્દ્રમાં, અહીંયા 19 પ્રોટોન છે. પછી નીચે હજી જતા જ જઈએ, જતા જઈએ પ્રોટોન વધતા જાય છે. ખ્યાલ આવ્યો ને? તો પ્રોટોનની સંખ્યા વધે છે એટલે કે કેન્દ્રીય વીજભાર વધે છે, કેન્દ્રીય વીજભાર વધે છે, કેન્દ્રીય વીજભાર વધે વધે છે. પણ સાથે સાથે તમને ખબર છે અહીંયા સ્ક્રીનિંગ અસર આટલી છે, અહીંયા સ્ક્રીનિંગ અસર અહીંયા પણ છે અને અહીંયા પણ છે. સ્ક્રીનિંગ અસર એટલે આ પડદો પણ થાય અને આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ પણ થાય. બંનેનું કામ શું છે? બંનેનું કામ શું છે? સ્ક્રીનિંગ અસર, વચ્ચે પડદો આવી ગયો, તમને ખબર છે કોઈ પણની બેની વચ્ચે પડદો આવી જાય એટલે આ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ ઘટી જાય. આકર્ષણ ઘટી જાય તો દૂર કરવો સહેલો થઈ જાય, તો દૂર કરવા ઓછી ઉર્જા આપવી પડે. અહીંયા સ્ક્રીનિંગ અસર ઓછી છે, અહીંયા વધારે છે, અહીંયા એના કરતાં પણ વધારે છે. અહીંયા સ્ક્રીનિંગ અસર ઘણી બધી વધી ગઈ છે, તમને ખ્યાલ છે? ખ્યાલ. તો આ સ્ક્રીનિંગ અસર વધે છે એટલે પડદો પણ વધે છે અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ પણ વધે છે એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવો સહેલો થઈ જાય છે. કેમ કે વચ્ચે અવરોધ આવી જાય છે, આકર્ષણ બળ ઘટી જાય છે શિલ્ડિંગ અસરના કારણે. એટલે ઉપરથી નીચે તરફ જઈએ છે તેમ સ્ક્રીનિંગ અસર વધે છે, સ્ક્રીનિંગ અસર વધે છે, જોજો બરાબર. એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળ ઘટે છે એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવો સહેલો બની જાય એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. નીચે જાઓ તેમ, એટલે બીજી ભાષામાં વાત કરીશું તો ઉપરથી નીચે તરફ જઈએ તેમ સ્ક્રીનિંગ અસર, સ્ક્રીનિંગ અસર વધુ વધે છે. જે કેન્દ્રીય વીજભાર વધે છે એની સરખામણીમાં સ્ક્રીનિંગ અસર વધુ વધે. તમને ખબર છે સ્ક્રીનિંગ અસર વધારે થાય તો આ બે વચ્ચે આકર્ષણ બળ શું થાય? ઘટે, ઘટે. તો કેમિસ્ટ્રીની ભાષામાં એવું કહેવાય કે અસરકારક, અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે. જે અસરકારક જે છે ફાઇનલી છે, જે ડિફેક્ટિવ છે એ ઘટે છે. જે ડિફેક્ટિવ એટલે ફાઇનલ આકર્ષણ બળ એ ઘટે છે. કેમ કે એક આકર્ષે છે અને એક ધક્કો મારે છે. ખ્યાલ આવ્યો ને? તો આકર્ષવાવાળા કરતાં ધક્કો મારવાવાળા વધી જાય તો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે એટલે આકર્ષવાનું કામ ઘટે છે. અહીંયા આકર્ષણ થાય એના કરતાં અહીંયા ઓછું થાય ને એના કરતાં અહીંયા ઓછું થાય. કેમ કે વચ્ચે સ્ક્રીનિંગ અસર વધી જાય એટલે અસર, કેમ કે કેન્દ્રીય વીજભાર વધે છે એની સરખામણી સ્ક્રીનિંગ અસર વધારે થઈ ગઈ એટલે નડવાવાળા વધારે થઈ ગયા એટલે આકર્ષણ ઓછું થઈ ગયું. આકર્ષણ ઓછું થયું એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટી ગયું. અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે એટલે તમને ખબર છે કે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે, આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. એટલે આ કારણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારે અહીંયા શું લખવાનું છે એ આખું હું બોલું છું, બરાબર ધ્યાન આપજો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જો આ લખવાનું છે તમારે, આ આઈ સાઈડમાં લખી રાખવાનું છે. આ દોરવું હોય તો દોરી રાખજો જેથી ફટાફટ સમજાય. ખ્યાલ આવ્યો? આ પરીક્ષા માટે નથી ક્યાંય લખવાનું તમારે, પણ આ સમજ માટે છે બધું જ. સમૂહમાં ઉપરથી લખાણ અહીંયા શું લખવાનું છે હું તમને કહું છું. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે તેમ કેન્દ્રીય વીજભાર વધે છે, કેન્દ્રનો વીજભાર વધે, 3 પ્રોટોન 11 પ્રોટોન વધે છે. પણ સાથે સાથે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન પણ વધે છે. લખજો આ, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન પણ વધે છે જેથી ઉપરથી નીચે તરફ જતા સ્ક્રીનિંગ અસરમાં વધારો વધુ થાય છે.
સ્ક્રીનિંગ અસરમાં લખજો, સ્ક્રીનિંગ અસરમાં કેન્દ્રીય વીજભાર કરતાં વધારો વધુ થાય છે. આથી સ્ક્રીનિંગ અસર વધી જાય છે એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે, આકર્ષણ બળ ઘટે છે. આથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળ ઘટે છે. આથી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે અહીંયા લખાણ લખી દેવાનું છે. વિડીયો સ્ટોપ કરીને લખો તો પણ ચાલશે, જ્યાં જ્યાં અટકતા જાવ ત્યાં, અને તમારી લેંગ્વેજમાં થોડું લખશો તો પણ ચાલશે. ખ્યાલ આવ્યો? ટેક્સ્ટબુકની અંદર આ બધા ટોપિક આપ્યા છે, પણ એ બધા ટોપિક મિક્સ થોડા છે, એટલે મેં જે તમને લખાવ્યા છે એ પ્રમાણે તમારા નોટની અંદર સારા અક્ષરે લખેલું હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? આ જે લખાણ લોજિકલ લખવાનું છે, આખું ગોખવાનું નથી. સમૂહમાં પરમાણવીય આયનીકરણ એન્થાલ્પી ઘટે છે એની વાત કરવી છે તો ત્રણ ટોપિક લખવાના છે. ખ્યાલ આવ્યો? બેઠે બેઠું લખાણ લખવાની જરૂર નથી, આ ત્રણ ટોપિક મેન્ટેન થવા જોઈએ. પહેલો ટોપિક પરમાણવીય ત્રિજ્યા વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે, વાત થઈ ગઈ. બીજો ટોપિક મેન્ટેન કરવાનો છે મુખ્ય ક્વોન્ટમાર્ક, મુખ્ય ક્વોન્ટમાર્ક વધે છે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. ત્રીજો ટોપિક વાત કરવાની છે શિલ્ડિંગ અસરની. શિલ્ડિંગ અસર, કેન્દ્રીય ધન વીજભાર વધે છે એના કરતાં શિલ્ડિંગ અસર વધુ વધે છે એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. બસ આટલું લખી દો તો એ ચાલશે. હવે આમ ફાઇનલી વાત થઈ ગઈ કે ઉપરથી નીચે જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. અને સૌથી મોટી વાત એ છે દોસ્ત કે આની અંદર અપવાદ નથી. આવર્તમાં આમ જાઓ તો બે અપવાદ હતા, ખ્યાલ આવ્યો? એટલે એ ટેન્શન પણ નથી. હા, પણ બીજી વાત પણ ધ્યાન રાખજો, પહેલામાં અપવાદ હતા તો એમાં ટેન્શનવાળી વાત નથી, બહુ મોટી વાત નથી. તો મેં તમને એકદમ લોજિકલ અને મસ્ત રીતે સમજાવી દીધું, એમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. ખ્યાલ આવ્યો? એકદમ લોજિકલ સમજાવી દીધું તમને. એટલે અપવાદ જે છે એ ખાસ યાદ રાખજો, કારણ કે પરીક્ષામાં એ જ પૂછાય છે. સીધે સીધો ક્રમ પૂછાવા કરતાં વધારે શક્યતા એમની છે, એટલે આ બાબત ખાસ ધ્યાન રાખવી તમારે. ચાલો તો આનો ગ્રાફ જોઈ લઈએ આપણે. ચાલો દોસ્તો, સમૂહ માટે આપણે ગ્રાફ ડ્રો કરશું કે અહીંયા ડ્રો કરી દઈએ વચ્ચે જ. ચાલો, આવી રીતે છે પરમાણવીય ક્રમાંક અને આજે બે ગ્રાફ ડ્રો કરવાનો છે. આયનીકરણ એન્થાલ્પી અહીંયા આપણે લઈશું, આયનીકરણ એન્થાલ્પી તમને ખબર છે કયા એકમમાં માપવામાં આવે છે, કીજુ પર મોલ. ખ્યાલ આવ્યો ને? આયનીકરણ એન્થાલ્પી અને આ પરમાણવીય ક્રમાંક, પરમાણવીય ક્રમાંક જે છે એ જે છે એ ઝેડ વર્સિસ આલેખ ડ્રો કરવાનો છે. તો અહીંયા પરમાણવીય ક્રમાંક 0 છે, અહીંયા 10 છે, અહીંયા 20 છે, અહીંયા 30, 40, 50 અને 60. જોજો, બરાબર ધ્યાન આપજો. હવે પછી અહીંયાથી આપણે જો ડ્રો કરશું તો અહીંયા આયનીકરણ એન્થાલ્પી 350 કિલો જૂલ પર મોલ છે, અહીંયા 400 કિલો જૂલ પર મોલ છે, અહીંયા 450 કિલો જૂલ, 500 કિલો જૂલ અને 550 કિલો જૂલ, આટલી જરૂર છે. હવે આપણે આલેખ ડ્રો કરવાનો છે તો બેઠે બેઠું અહીંયાથી અહીંયા પેલું રેગ્યુલર ગ્રાફ પેપર લઈને ડ્રો કરતા હોય એવી રીતે નથી ડ્રો કરવાનું, મેં તમને વાત કરી દીધી છે. તો એમને ડ્રો કરવા માટે તમારે સિમ્પલ કામ લેવાનું છે, લિથિયમથી લેવાનું છે. લિથિયમ અહીંયા ધારો કે રાખી લીધો તો અહીંયાથી આ લિથિયમ છે, તો અહીંયાથી આમ સેજ ગ્રાફ ડ્રો કરવાનો છે. પછીથી અહીંયા આવી રીતે આવશે ગ્રાફ, થોડોક સ્લોપ, અને પછીથી આમ અને આમ આવશે ગ્રાફ. આપણે વાત લેવાનો છે, પરમાણુ લેવાનો છે. પહેલાં લિથિયમ LI, એને સમૂહ એકના તત્વોની વાત કરીએ છીએ. LI, NA, K રમશે, સસફરિયાદ કરે, અંદાજિત મૂકી દેવાના છે તત્વો. ખ્યાલ આવ્યો ને? એક્ઝેક્ટ જોઈને વેલ્યુ જોઈને મૂકવાનું નથી. હા, પણ એક વસ્તુ ધ્યાન રાખવાની, આ લેખામાં સીધો નથી ડ્રો કરી દેવાનું, આવું જરાક જોવાનું છે કે અહીંયા ઘટાડો થોડોક ઓછો થાય, અહીંયા ઘણો થઈ જાય, અહીંયાથી પછી આવી રીતે થાય છે. બાકી અહીંથી આમ મેળવવા પોઈન્ટ એ કોઈ જરૂરી નથી. સમૂહ એકના તત્વો તમને ખબર છે, LI, NA, K રફશે, સસ ફરિયાદ કરે. જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય છે? ઘટાડો. બસ આવી રીતે આલેખ ડ્રો કરી દેવાનો રહેશે. તમને ઘણી વખત MCQની અંદર પૂછે કયો ગ્રાફ સાચો છે, કયો ખોટો છે. ખ્યાલ આવ્યો ને? એટલે આ રીતે તમે પૂછી શકે છે. ચાલો, હવે આના પછી આપણે જરાક કોયડાઓ જોઈએ જે બહુ અગત્યના છે, બરાબર ધ્યાન આપજો. ચલો મિત્રો, કોયડો 3.6 તમને આપ્યો છે, એની અંદર એવું કીધું છે કે ત્રીજા આવર્તના તત્વો છે સોડિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન, એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 496, આમની
737.86 કિલો જુલ પર મોલ છે. હવે તો એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 575 હશે કે 760 હશે, અને કઈ હશે અને શા માટે હશે એનું વાજબી પણ કહેવાનું છે. એટલે કઈ હશે પરફેક્ટ, આ બેમાંથી એક છે. તો પહેલાં તમે જુઓ શાંતિથી કે આ સોડિયમની એની જગ્યા જુઓ. મેં તમને કીધું જગ્યા બહુ અગત્યની છે. તો પહેલાં જગ્યા તો તમને ખબર જ છે, પહેલાં લી બે ડો કા ના ઉ ફ ની આવું છે ને. હવે એની નીચે જ એક્ઝેટ આવે છે, સો મે એ સી ફો સ ક આપો કે આવું આવે છે. આપણે આટલી જરૂર છે એટલું લીધું. હવે આ લોકોની આયનીકરણ એન્થાલ્પીમાં શું હતું તમે વિચાર કરો તો જરાક, કે આની આયનીકરણ એન્થાલ્પીમાં તમને ખબર છે કે આમની આયનીકરણ એન્થાલ્પી આના કરતાં વધારે હતી. એનું એનું રીઝન એવું કંઈક હતું કે આની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 4 એટલે ઇલેક્ટ્રોન રચના 2s2, અને આની હિલિયમ 2s2 2p1. આની આયનીકરણ એન્થાલ્પી ઓછી હતી કેમ કે આમાં ઇલેક્ટ્રોન પી કક્ષકમાંથી દૂર કરવાનો હતો ને, પી કક્ષકમાંથી. આવું હતું કે એસ કક્ષક જે છે એ કેન્દ્ર છે, આ એસ કક્ષક છે, આ 2s કક્ષક છે, અને પછી આ 2p છે, આ 2p છે. 2p માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો હતો, જ્યારે 2s માંથી દૂર કરવો અઘરો હતો, મુશ્કેલ છે. એટલે 2s માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો, જ્યારે 2s માંથી દૂર કરવો મુશ્કેલ. એટલા માટે આની આયનીકરણ એન્થાલ્પી વધારે, એટલે અહીં આવતો હતો. બેરેલિયમ કોપી ટુ કોપી કામ એવું અહીંયા થશે. જુઓ શાંતિથી, આમની આયનીકરણ એન્થાલ્પી આની ઇલેક્ટ્રોન રચના લખીએ તો નિયોન પરમાણુ ક્રમાંક 10 સુધી આવે. નિયોન પછી શું આવે? 3s1. અહીંયા શું આવશે? નિયોન 3s2. ખ્યાલ આવે છે ને? અહીંયા આવશે નિયોન 3s2 3p1. ખ્યાલ આવ્યો? અને અહીંયા આવશે નિયોન 3s2 3p2. ચાલો, હવે આમાં ઇલેક્ટ્રોન દૂર ક્યાંથી કરવાનો? મેન અપવાદ અહીંયા આવશે. જો આની જેમ જ બેઠે બેઠો આવશે, મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પી એલ્યુમિનિયમ કરતાં વધારે હશે. એનું રીઝન શું છે? અહીંયા 3p માંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે, એટલે અહીંયા 3p હું કહી દઉં, અને અહીંયા 3s છે. 3p માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો છે, જ્યારે 3s માંથી મુશ્કેલ છે. આ બેની કમ્પેરિઝન કરીએ તો કેમ કે આમાં એસ કક્ષક જે છે એનો આકાર ગોળ છે અને કેન્દ્રથી નજીક હોય, જ્યારે પી કક્ષકમાં શું હોય? પી કક્ષકમાં 3s ના ઇલેક્ટ્રોન હોય ને, આ બે એની શિલ્ડિંગ અસર લાગે એક તો, એટલે આ બે વચ્ચે આકર્ષણ કેવું થઈ જાય? ઓછું, ને કેન્દ્રથી થોડોક દૂર હોય પી કક્ષકનો ઇલેક્ટ્રોન, એટલે આને દૂર કરવો સહેલો છે. તો તમારે ખાસ રીઝન આપવાનું છે કે પી કક્ષકના ઇલેક્ટ્રોનને એસ કક્ષકની શિલ્ડિંગ અસર લાગે છે, એટલે પી કક્ષકનો આ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ ઓછું, એટલે સરળતાથી દૂર કરી શકાય. ખબર પડે છે? શાંતિથી જોવાનું છે. આ પી કક્ષકના ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકાય છે, ખ્યાલ આવ્યો? અને એસ કક્ષકને દૂર કરવો મુશ્કેલ, એટલે આમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકાય. ઓકે, સરળતાથી દૂર કરી શકાય છે, અને આમાં દૂર કરવો મુશ્કેલ છે, ઇલેક્ટ્રોનને દૂર કરવો મુશ્કેલ છે આમાંથી, અને આમાંથી સરળતાથી દૂર કરી શકાય. સરળતાથી દૂર કરી શકાય એટલે આની આયનીકરણ એન્થાલ્પી જે છે એ ઓછી થશે, અને આમની આયનીકરણ એન્થાલ્પી જે છે એ વધુ થશે. હવે તમે મને કહો કે કઈ આયનીકરણ એન્થાલ્પી થશે? તો ચાલો, હવે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય હું જરાક ઉપર લખી દઉં છું, જગ્યા ઓછી છે એટલે ખ્યાલ આવ્યો ને. અહીં નીચે કદાચ તમને નહીં દેખાય એટલા માટે અહીંયા લખી આપું છું કે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય, સોડિયમનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 496 છે, એલ્યુમિનિયમનું આપ્યું છે, સોરી મેગ્નેશિયમનું આપ્યું છે, આ મેગ્નેશિયમનું આપ્યું છે 737 આપ્યું છે, સિલિકોનનું આપ્યું છે 786. ખ્યાલ આવ્યો? 786. આ સિલિકોનથી અપવાદ લાગુ નહીં પડે, ખાસ ધ્યાન રાખજો, કારણ કે એમાં પછી કેન્દ્રીય વીજભાર ઘણો બધો વધી જાય. એટલે તમે એમ કહો સર અહીંયા બીમાંથી જ દૂર કરવાનું, તો એની આયનીકરણ એન્થાલ્પી વધારે નહીં, ત્યાં અપવાદ નહીં લાગે, એટલા બેમાં જ લાગશે. હવે બહુ સિમ્પલ જુઓ, એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પીના બે ઓપ્શન છે તમારી પાસે, 575 અને 760. હવે પહેલાં તો લોજિક જોઈ લો કે મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પી એલ્યુમિનિયમ કરતાં વધારે હશે, ખ્યાલ આવ્યો? તો એલ્યુમિનિયમ કરતાં વધારે હશે, તો ટૂંકમાં એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પી મેગ્નેશિયમ કરતાં ઓછી હોવી જોઈએ. તો જો 575 થાય તો અહીંયા આવે આયનીકરણ એન્થાલ્પી, એટલે મેગ્નેશિયમ કરતાં કેવી થઈ? ઓછી. પણ જો 760 લખીએ તો આ મેગ્નેશિયમ કરતાં વધારે. હવે તમને ખબર છે કે એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પી મેગ્નેશિયમ કરતાં ઓછી છે, ખ્યાલ આવ્યો?
એટલે કે 737 કરતાં ઓછી હશે ને એ જવાબ સાચો. તો આ જવાબ 737 કરતાં વધારે છે એટલે આ નહીં આવે, આ જવાબ 737 કરતાં ઓછો એટલે આવશે, એટલે અહીંયા આવશે. ખબર પડી તમને? એટલે આ 575 આવશે, 575. કેમ કે સૌથી વધુ કોની થઈ? સોડિયમની, આ એક નંબર પર. એના કરતાં પછી ઓછી એલ્યુમિનિયમ, પછી મેગ્નેશિયમ, અને પછી કોની થાય? ઓકે, સિલિકોનની, ચાર નંબર પર સૌથી વધારે. એટલે આવું લોજિક વાપરવાનું છે. આમ જોઈએ તો બહુ સિમ્પલ છે, પણ એક વખત મગજ વાપરવું પડે શાંતિથી, ખ્યાલ આવો ને. એટલે આવા બધા એમસીક્યુ તમને પૂછી શકે છે, આ અપવાદવાળા જે છે. મેં તમને કીધું ને, આ પહેલાં તો આમાં આને આમ જ લઈ લેવાનો છે. કેમ છે? તો તમે આ જવાબ આપી શકો છો, ખ્યાલ આવો, તમારી ભાષામાં લખી શકો છો. પણ બહાર ગમે તેમ ગપ્પા મારવાના નહીં, ખ્યાલ આવો ને. એટલે આ રીતે લખવાનું છે. આઈનીકરણ એન્થાલ્પીવાળો કોન્સેપ્ટ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આવા અપવાદ જે છે પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. ચાલો બીજી એક પણ એક મસ્ત અને બ્યુટીફુલ વાત આપણે લેવાની છે, તો એ લઈ લઈએ. ચાલો, ચાલો એકદમ બ્યુટીફુલ પ્રશ્ન છે, બહુ મસ્ત લોજિકલ છે. ચાલો તો જોઈએ ને, કે પ્રથમ સ્વાધ્યાય 3.17 નો પ્રશ્ન છે, કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. સ્વાધ્યાયનો પ્રશ્ન છે, ધ્યાન રાખજો તો બરાબર. તમને અંદર આવું થિયરીમાં ક્યાં આવ્યું છે? આ તો એનસીઆરટી છે, તમને ટ્વિસ્ટ કરીને પૂછે ગમે ત્યાંથી, લોજિક ટેક્સ્ટબુકમાંથી ખેંચવું હોય, ખ્યાલ આવું. પણ બેઠે બેઠું નહીં પૂછે એ લોકો, એટલા માટે આવું જરાક મગજને ઘસતા શીખો, ફેરવતા શીખો, ખ્યાલ આવું. આ જ શીખવાનું છે. એટલે એમસીક્યુની પ્રેક્ટિસ કરશું તો આવું બધું જે તમે ટ્વિસ્ટ કરતા શીખી જશો, એટલે તમને ખબર પડી જાય. નહીં આમ ત્યાં ઘુમાવીને પ્રશ્ન પૂછે છે, હોય તો એકનું એક જ. દર વખતે પછી તમને ખબર પડતી હશે, આ પ્રશ્ન પહેલાં જોવો તો અઘરો લાગે, પણ પછી ખબર પડે. બે ત્રણ વખત મથો, બે ત્રણ વખત જોવો. પહેલી વખત ન આવડે તો કંઈ વાંધો નહીં, બીજી વખત એને જોવો, ત્રીજી વખત જોવો, પછી આવડવા મળે ને, પછી પ્રેક્ટિસ થવા મળે ને, પછી તમને એક લોજિક પકડાઈ જાય, એક મેથડ પકડાઈ જાય, એટલે તમને ખબર પડવા મળે કે નહીં આ રીતે પ્રશ્ન પૂછાય છે, ખ્યાલ આવ્યો. એટલે સીબીએસસીની અંદર શું હતું અત્યાર સુધી, શું હતું ગુજરાત બોર્ડનો પ્રશ્ન હોય તો બેઠે બેઠો લીટી ટુ લીટી પ્રશ્ન પૂછાય છે, કે હવે આની વર્ણન કરો, આનું વર્ણન કરો, બસ એવો જ પ્રશ્ન પૂછાતો. હવે એવો બેઠો ના પૂછાય, તમારે લોજિક યાદ રાખવાનું, ખ્યાલ આવ્યો. એટલે જુઓ, તમે, હું તમને આખું મસ્ત રીતે સમજાવું છું, એ તમે લખી પણ લેજો, કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, પહેલી આયનીકરણ એન્થાલ્પી સોડિયમની વધારે છે. જો અહીંયા ખાસ લખો, અહીંયા એક લખો છે ને, એ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે, એ સોડિયમ કરતાં મેગ્નેશિયમની વધારે છે. આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, આ ફર્સ્ટ લખો ને, સોડિયમ કરતાં કોની વધારે છે? મેગ્નેશિયમની. પણ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ, જો અહીંયા બે લખો એટલે બીજી આયનીકરણ એન્થાલ્પી, એ સોડિયમની વધારે છે. પાછું આપણે હમણાં ગ્રાફ ડ્રો કર્યા, આવર્તમાં, સમૂહમાં, સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી ઘટે, આવર્તમાં વધે, એ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની જ બધી વાતો હતી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ક્યાંય નહોતી આવી. પણ અહીંયા તમને એવો પ્રશ્ન પૂછો કે સોડિયમ કરતાં મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધારે છે, મેગ્નેશિયમની વધારે છે, પણ બીજી આયનીકરણ એન્થાલ્પીની જો આપણે વાતો કરતા હોઈએ તો મેગ્નેશિયમ કરતાં સોડિયમની વધારે છે, એવું કેમ? તો પહેલાં આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરી લઈએ. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, પ્રથમ આ એ, ચાલો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાતો કરતા હોઈએ દોસ્ત, તો કઈ રીતે આવશે? તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માટે હું ઇલેક્ટ્રોન રચના લખું, સોડિયમ માટે ઇલેક્ટ્રોન રચના લખીશ. પરમાણુ ક્રમાંક કેટલો છે? 11 છે. તો એમાં કન્ડિશન કેવી થશે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં ઇલેક્ટ્રોન રચના? ચાલો, 1s2 2s2 2p6 અને 3s1, આવું થાય ને ઇલેક્ટ્રોન રચના. અથવા શું થશે આમાંથી જો બનશે તો હિલિયમ અને સોરી સોડિયમ છે એટલે એના નજીકનું નિષ્ક્રિય નિયોન આવશે. તો અહીંયા સુધીની 10 ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન રચના આવું ન લખવું હોય, તમને આળસ લાગતી હોય તો અહીંયા નિયોન લખી શકો, અને પછી શું થઈ જાય? 3s1. ચાલો, એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, જોજો બરાબર, એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એને પ્લસ બનાવે છે. શું બનાવે છે? એને પ્લસ. તો એની ઇલેક્ટ્રોન રચના શું આવશે? તો એક ઇલેક્ટ્રોન છેલ્લો હોય એ ગુમાવે, તમને ખબર છે, એટલે 3s માંથી એક ઇલેક્ટ્રોન ગુમાવશે. આ 3s માંથી ગુમાવે છે. 3s એટલે આવી રીતે થાય, પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી. આ 3s માં એક ઇલેક્ટ્રોન હતો, અહીંયા 2s2 અને 2p6 આમાં 8 ઇલેક્ટ્રોન છે, ખ્યાલ આવ્યો કેમ? તો આ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, આ એક ઇલેક્ટ્રોન સોડિયમ ગુમાવી ગયા છે. ઓકે, ચાલો, તો એને પ્લસની ઇલેક્ટ્રોન રચના એક ઇલેક્ટ્રોન ઓછો, 2s2 2p6. 3s માં કાંઈ નથી લખવાનું. અથવા કોના જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? નિયોન જેવી, ખ્યાલ આવ્યો. એટલે આ ઇલેક્ટ્રોન ગુમાવે છે. અને મેગ્નેશિયમની વાત કરશું તો મેગ્નેશિયમમાં કેસ કેવો છે?
કે મેગ્નેશિયમ જે છે પરમાણુ ક્રમાંક 12 છે, પરમાણુ ક્રમાંક 12 છે, જોજો બરાબર ધ્યાન રાખજો, એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 અને 3s2 છે. અહીંયા સુધી નિષ્ક્રિય વાયુ એટલે કે નિયોન જેવી છે, એટલે એ નિયોનનું સીધું લખી દો આવી રીતે, અને 3s2 લખો તો એ ચાલે. હવે મેગ્નેશિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે અને Mg પ્લસ બનાવે, ખ્યાલ આવ્યો, તો શું થાય, 1s2 2s2 2p6 અને 3s માંથી, આમાં આવી રીતે હતું, 3s2 હતું, આમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, તમને ખ્યાલ છે. તો અહીંયા શું આવશે, 3s1 થઈ જશે, એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. અને અહીંયા લખવું હોય તો નિયોન અને 3s1 લખાય, બેમાંથી એક કોઈ પણ લખો ચાલે, પણ તમને પરફેક્ટ સમજાય એટલા માટે મેં બંને લખ્યા છે, ખ્યાલ આવ્યો. તો સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, આવું બનાવે છે નિષ્ક્રિય તત્વ જેવું. મેગ્નેશિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, આવું બનાવે છે. હવે તમને ખબર છે સોડિયમ અને મેગ્નેશિયમ, તમને ખબર છે સો ને એ, ખ્યાલ આવો ને, સી ફો સક આપો કે આવર્તના તત્વો છે. આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી શું થાય, વધે છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધે છે, કેમ કે આમાં કેન્દ્રમાં 11 પ્રોટોન છે, આમાં 12, આમાં 11 પ્રોટોન છે, આમાં 12 પ્રોટોન, આમ જાઓ તેમ આયનીકરણ એન્થાલ્પી વધે છે. હા, અપવાદ છે, 100% એ અહીં આવે છે, પણ એલ્યુમિનિયમની વાત જ નથી કરી. તો આપણે વાત એ સિમ્પલ વસ્તુ છે, સોડિયમ કરતાં મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પી કેવી આવશે, વધારે આવશે. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સોડિયમ કરતાં મેગ્નેશિયમની વધારે છે. ઓકે, ચાલો, હાલ તો બેઠે બેઠું હતું તે જ, કેમ કહી શકો કે આમાં કેન્દ્રમાં 11 પ્રોટોન છે, આમાં 12 પ્રોટોન છે, અને આવર્તમાં ડાબી બાજુ જમણી બાજુ જાઓ તેમ આયનીકરણ એન્થાલ્પી વધે છે. હવે આપણે વાત કરશું, જોજો બરાબર ધ્યાન આપજો, કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કઈ રીતે આવશે, કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, ચાલો, તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની આ વાત હતી, હવે હું વાત કરીશ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. હવે મોસ્ટ વસ્તુ છે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તો તમને ખબર જ હતી કે કેન્દ્રીય ધન વીજભાર વધે તો આમાં સોડિયમ કરતાં મેગ્નેશિયમની વધારે હોય, એટલે આમાં એક ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે 3s માંથી, ને આમાંય 3s માંથી જ ગુમાવે છે, પણ આમાં કેન્દ્રમાં 11 પ્રોટોન ને આમાં 12 પ્રોટોન છે, એટલે આની વધારે છે, બહુ એમાં કે લાંબી વસ્તુ નથી. પણ હવે મેન છે દ્વિતીય એટલે બીજો ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે, એટલે પહેલો ઇલેક્ટ્રોન ગુમાવ્યો ત્યારે આવી કન્ડિશન હતી કે નહીં, ચાલો એ લખો. તો સોડિયમ માટે પહેલો ઇલેક્ટ્રોન ગુમાવ્યો ત્યારે શું કન્ડિશન હતી, કેન્દ્રમાં પ્રોટોન તો 11 જ રહેવાના, એ ચેન્જ નહીં થાય, એને પ્લસ હતું, શું ઇલેક્ટ્રોન રચના હતી, 1s2 2s2 2p6 આવી હતી કે નહીં, 10 એને પ્લસની, અથવા તો નિયોન જેવી, અથવા નિયોન નિષ્ક્રિય વાયુ જે લખો છો. હવે આમાંથી એ એક ઇલેક્ટ્રોન હજી ગુમાવશે અને એને એને પ્લસમાંથી એક હજુ ગુમાવે, એટલે એને +2 બનાવવું છે. તો ઇલેક્ટ્રોન અહીંયાથી ગુમાવવો પડે, આ ઇલેક્ટ્રોન રચના છે ને 2p6માંથી ગુમાવવો પડે. અને તમને ખબર છે અષ્ટક પૂર્ણ થઈ ગયેલું છે, સ્થાયી છે, નિષ્ક્રિય વાયુ છે, ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં. આપણે વાત થઈ ગઈ કે એની આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ વધારે હોય છે નિષ્ક્રિય તત્વોની, એટલે ઇલેક્ટ્રોન નહીં ગુમાવે, છતાં પણ તમારે ગુમાવવો હોય, આમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવો હોય તો બહુ જ ઊર્જા આપવી પડે, જેનું અષ્ટક પૂર્ણ થઈ ગયેલું છે. અહીંયા 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ ગયેલા છે, અષ્ટક પૂર્ણ થઈ ગયેલું છે, એમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવો છે તો તમારે બહુ જ ઊર્જા આપવી પડે, બહુ વધારે ઊર્જા આપવી પડે, એટલે આમાંથી ઇલેક્ટ્રોન કદાચ ધારો કે દૂર કરવો છે, ખ્યાલ આવ્યો. તો અહીંયા જે પહેલો ઇલેક્ટ્રોન ગુમાવ્યો ને, તો એની આયનીકરણ એન્થાલ્પી હતી ને Δih1 કહેતા હતા, અને આની આયનીકરણ એન્થાલ્પી હતી Δih1, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. હવે આમાં બીજો ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે, એટલે પી કક્ષકમાંથી ગુમાવવો પડશે, બહુ મુશ્કેલ છે, છતાં પણ તમારે ગુમાવવો જ છે, બહુ ઊર્જા આપવી પડશે, એટલે કે 1s2 2s2 2p માંથી એક જશે, એટલે 2p5 બનશે. એટલે આ જે બન્યું છે, તો બીજો ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે Δih, અહીંયા 2 લખ્યું, 2નો મિનિંગ શું છે, કે બીજો ઇલેક્ટ્રોન ગુમાવ્યો, કોના માટે વાત છે, સોડિયમ, બહુ મુશ્કેલ કામ થયું, કેમ કે નિષ્ક્રિય હતો, સ્થાયી હતો, અષ્ટકપૂર્ણ હતું, 6 અને 2 8 અષ્ટકપૂર્ણ હતું, આવી રીતે હતું, પહેલી કક્ષામાં અને બીજી કક્ષામાં 2s2 2p6, 6 અને 2 8, બીજી કક્ષામાં 8 હતા, અષ્ટકપૂર્ણ હતું, એમાંથી ગુમાવ્યો, એ કામ બહુ મુશ્કેલ છે, એટલે આ ઊર્જા ઘણી બધી વધારે હશે, ચાલો હવે બીજી વાત કરીએ તો, કે મેગ્નેશિયમમાં કન્ડિશન કેવી હશે. મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12 છે, ખ્યાલ આવ્યો, ઓલરેડી એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે,
એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધેલો છે જ, તો 3s1 છે. તો ઇલેક્ટ્રોન ઘટના 1s2, 2s2, 2p6, 3s1. અથવા તો લખવી હોય તો કઈ રીતે લખાય, અથવા ઇલેક્ટ્રોન રચના નિયોન અને 3s1 આમ લખી શકો છો. ખ્યાલ આવ્યો? 11 ઇલેક્ટ્રોન છે, 12 હતા, એક ગુમાવી દીધો એટલે 11 વધ્યા છે. હજુ એક ગુમાવવો છે તમારે મિત્ર, એટલે Mg+2 કરવું છે. તો શું થયું, એને ક્યાંથી ઇલેક્ટ્રોન ગુમાવવો પડશે? આને તો પી કક્ષકમાંથી ગુમાવવો પડતો, અષ્ટકપૂર્ણ હતું તેને, આને ના પીમાંથી નહીં ગુમાવવો પડે, આને તો આમાંથી જ ગુમાવવાનું થશે, 3s માંથી. અને એ થોડુંક દૂર પણ છે, દૂર પણ છે, તમને ખબર છે, પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષામાંથી અહીંથી દૂર કરવાનો, એટલે એ કામ સહેલું થયું. અષ્ટકમાંથી ને પૂર્ણ થઈ ગયેલું એમાં જ નથી દૂર, અહીંથી નથી દૂર કરવાનું, અહીંયાથી દૂર કરવાનું છે. અષ્ટક પૂર્ણની કંઈ વાત છે નહીં, ખ્યાલ આવ્યો? એટલે બહારની કક્ષામાંથી દૂર કરવાનું, તો આ કામ સહેલું છે. બીજો ઇલેક્ટ્રોન દૂર કરો તો આની ઇલેક્ટ્રોન રચના આવશે. બીજો ઇલેક્ટ્રોન દૂર કરો તો 1s2, 2s2 અને 2p6 ઉલટાની આ તો સ્થાયી થઈ ગઈ, તો એ ગુમાવવા ટ્રાય કરી કે જાનભાઈ થોડીક ઉર્જા મળે તો એ જતો રહે, ખ્યાલ આવ્યો? એટલા માટે આની બીજી આયનીકરણ એન્થાલ્પી ΔIH2 ઓફ મેગ્નેશિયમ એ ઓછી હશે બીજી આયનીકરણ એન્થાલ્પી, કેમ કે આમાં અષ્ટકમાંથી દૂર કરવાનો રહેતો નથી. તો તમે આટલું લખીને કહી શકો કે સોડિયમમાં બીજો ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થઈ ગયેલું છે, એક અક્ષકમાંથી દૂર કરવાનો છે, જે કામ બહુ મુશ્કેલ છે. એટલા માટે સોડિયમની બીજી આયનીકરણ એટલે બીજો ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા ઘણી બધી વધારે છે, જ્યારે સોડિયમમાં બીજો ઇલેક્ટ્રોન 3s માંથી દૂર કરવાનો છે, જે મુશ્કેલ છે નહીં, એટલે એની બીજી આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. ખ્યાલ આવ્યો? તો પ્રથમ કોની વધારે? મેગ્નેશિયમની. અને બીજી કોની વધારે? સોડિયમની. હું આયનીકરણ એન્થાલ્પી. એટલે આવા મસ્ત લોજિકલ પ્રશ્નો જે છે એ તમારે સોલ્વ કરવાના છે, પણ ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. મેં તમને કીધું તેમ ઇલેક્ટ્રોન રચના નથી આવડતી તો ટેન્શન નહીં લેવાનું, હા એની પ્રેક્ટિસ કરવાની તો આવડશે. કંઈ પણ ડાઉટ, હા એમાં અપવાદ હશે, અપવાદ હશે, એ અત્યારે તૈયાર નથી કરવાનું, પણ એ સંક્રાંતિ તત્વો છે ને એની અંદર અપવાદ છે, પણ એ આગળ ભણવાના થશે પછી. પણ હા, રેગ્યુલર જે છે આવી બધી ઇલેક્ટ્રોન રચના છે એ તમને આવડવી, 1-20 તત્વોની તો પરફેક્ટ આવડવી જોઈએ, ખ્યાલ આવે ને? એની વારંવાર જરૂર પડે છે. એટલે આ કંઈ છતાં પણ ડાઉટ લાગે તો મને તમે કહી શકો છો, પણ આવડવું જોઈએ, ખ્યાલ આવે? એટલે આ રીતે બધી પ્રેક્ટિસ કરવાની છે, આ સ્વાધ્યાયને કોયડા અને સાથે સાથે MCQ પણ સોલ્વ કરતા જવાના છે. ઓકે.